नमस्कार। राज्य आरोग्य विभाग आदेश है राज्य की तमाम यूनिवर्सिटी मेडिकल पेरा मेडिकल परीक्षा मौकूफ नो करायो छे आदेश। तो यूजीसी द्वारा आगामी समय नवी पद्धति जाहिर थशे। तो 10 जुलाई सुधी परीक्षा मौकूफ राखवामां आवी छे, त्यां सुधी नवी गाइडलाइन जाहिर कराशे। तो गाइडलाइन बाद राज्य सरकार परीक्षा की तारीख पण जाहिर करशे। बे परीक्षा लेवाय छे, आवतीकालथी परीक्षा नहीं लेवाय। परीक्षा मुद्दे हवे सरकारे वधु एक यूटर्न लीधो छे। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા હિતેન્દ્ર પાસેથી। જી હિતેન્દ્ર, એક બાદ એક નવા યુટર્ન લઈ રહી છે પરીક્ષા મામલે સરકાર, શું હજુ ઔઢવમાં છે સરકાર? રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્યના આરોગ્ય વિભાગે રાજ્યની તમામ યુનિવર્સિટીને સૂચના આપી છે કે રાજ્યમાં જે મેડિકલ અને પેરામેડિકલની જે પરીક્ષાઓ અત્યારે ચાલી રહી હતી એ તમામ પરીક્ષાઓ 10 જુલાઈ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એની સત્તાવાર જાહેરાત પણ આરોગ્ય વિભાગ દ્વારા થોડીક વારમાં જ કરવામાં આવશે। મહત્વની વાત એ છે કે યુજીસીની ગાઈડલાઈન મુજબ હવે જે નવી પરીક્ષા પદ્ધતિ યુજીસી દ્વારા જાહેર કરવામાં આવનાર છે આગામી 10 તારીખની આસપાસ, એ સંપૂર્ણ યુજીસીની ગાઈડલાઈન મુજબ જ હવે આગામી સમયમાં રાજ્યની તમામ મેડિકલ કોલેજ, પેરામેડિકલ કોલેજ અને અન્ય જે કોર્સીસો ચાલી રહ્યા છે યુનિવર્સિટીમાં એ તમામની પરીક્ષા લેવામાં આવશે। જી, પરંતુ શા માટે આ પ્રકારનું અસમંજસ હજુ પણ છે? કોરોના મહામારી જે છે એ સરકાર પણ સમજી રહી છે, આ પહેલા પણ લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું પહેલેથી જ કહેવામાં આવ્યું છે, શાળા કોલેજ બંધ છે, પરંતુ પરીક્ષા મુદ્દે કેમ આ રીતે નિર્ણય લઈ રહી છે? કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને યુજીસી દ્વારા સંડે ગાઈડલાઈન આપવામાં આવી હતી। ગઈકાલે ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને જ રાજ્ય સરકારે યુટર્ન લીધો હતો। ખુદ શિક્ષણ પ્રધાને બપોરે 2 વાગે જાહેરાત કરી હતી, સાંજે એમને યુટર્ન લેવાની ફરજ પડી હતી। ફરી એકવાર વાત કરીએ તો મેડિકલ પેરામેડિકલના વિદ્યાર્થીઓ માટે ખાસ વાત છે, રાજ્ય તમામ મેડિકલ કોલેજો પરીક્ષા લેવા માંગતી હતી કારણ કે એમાં ખૂબ ગણતરીના વિદ્યાર્થીઓ હોય છે। પરંતુ હવે જ્યારે જે પ્રકારે ગુજરાતમાં વિરોધ થયો એટલે વિરોધની સામે રાજ્યનું શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગે પણ ઝૂકવાની ફરજ પડી છે। એટલા માટે સંધ્યા અત્યારે ખાસ કરીને વાત છે પરીક્ષા મોકૂફ રાખવાનો 10 જુલાઈ સુધી નિર્ણય કર્યો છે રાજ્યનું। ખાસ કરીને કેન્દ્રનો શિક્ષણ વિભાગ યુજીસી અને એચઆરડી એ તમામ લોકો જે તારીખ નક્કી કરશે એ તારીખ મુજબ જ રાજ્ય સરકાર દ્વારા પણ નવી તારીખનું જાહેરાત કરવામાં આવશે। જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવતા। ભરૂચથી સમાચાર, કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ, જંબુસરમાં 4, ભરૂચમાં 2 નવા કેસ, અંકલેશ્વર અને ઝઘડિયામાં 1-1 નવા કેસ છે। ભરૂચમાં કોરોનાના કુલ 258 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। ભરૂચમાં આજે કોરોનાના નવા 8 કેસ પોઝિટિવ આવ્યા છે। જંબુસરમાં 4, ભરૂચમાં 2, અંકલેશ્વર ઝઘડિયામાં 1-1 કેસ સામે આવ્યો છે। દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો હાહાકાર વધી રહ્યો છે, એક તરફ સુરતમાં કેસ વધી રહ્યા છે, બીજી તરફ ભરૂચમાં પણ આજે 8 કેસ સામે આવ્યા। તો સુરતમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવત છે, સુરતમાં બપોર સુધીમાં કોરોનાના 127 નવા કેસ સામે આવ્યા છે। સુરત શહેરમાં 78 અને ગ્રામ્ય વિસ્તારમાં 49 કેસ સામે આવ્યા છે અને રોજના જો આપણે આંકડા જોઈએ તો 200ની આસપાસ આ આંકડો જાય છે। સુરતમાં જે કેસીસ સામે આવ્યા છે તે તો અમદાવાદ બાદ હવે સુરત કોરોનાનો હોટસ્પોટ બની રહ્યું છે। તો ધોરાજીમાં કોરોનાના 5 નવા કેસ, 2 મહિલા અને 3 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। ધોરાજીમાં 24 કલાકમાં કોરોનાના 11 કેસ સામે આવ્યા છે। ધોરાજીમાં કોરોનાના કુલ 28 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। અમરેલીમાં પણ કોરોનાના